Good morning, all of you. Students, as you know, we have started chapter number one, share capital. All the journal entries we have already learned. Many of you have sent homework to me. Okay, so that is a good sign. Keep it up, students. Okay, now today we are going to solve one practical example in this video. Okay. But before that, let's revise the journal entries which we have already learned, and you have also written 5 to 10 times. Okay. Now, student, journal entry is already on your screen. Each installment has 2 journal entries. So, suppose if there are 4 installments, then 8 journal entries you are supposed to write. Okay. Now you can see the first 2 entries are of application. Student, pehli 2 entry che application ni che, barobar. Biji 2 entry che allotment ni che. Okay, entry number 3 and 4 is for allotment. Okay, then entry number 5 and 6 is for first call, and the last 2 entries are for final call. Clear? એટલે દરેક इंस्टॉलमेंट नी बे बे एंट्री करवानी छे. जस्ट आपणे झड़पथी एंट्री ने एक रिवाइज कर नाखीए. स्टूडेंट, पहली एंट्री एप्लिकेशन नी छे. सौथी पहला कंपनी पासे पैसा आवे એટલે सौथी पहली एंट्री में आपणे क्यू अकाउंट डेबिट करशू? यस, बैंक अकाउंट डेबिट टू इक्विटी शेयर एप्लिकेशन. अने ई जे एप्लिकेशन ना पैसा आव्या एने आपणे कैपिटल में ट्रांसफर करशू એટલે बीजी एंट्री थशे इक्विटी शेयर एप्लिकेशन अकाउंट डेबिट टू इक्विटी शेयर કેપિટલ. ઓકે, એવી જ રીતે આ જ 2 એન્ટ્રી જે છે એમાં એપ્લિકેશન વર્ડ કાઢી નાખો સ્ટુડન્ટ, અને એપ્લિકેશનની જગ્યાએ એલોટમેન્ટ કરી નાખો, એટલે થઈ ગઈ તમારી એન્ટ્રી નંબર 3 એન્ડ 4. પણ એક ફરક છે, મેં તમને કીધું હતું કે સ્ટુડન્ટ, પહેલી જે 2 એન્ટ્રી હતી ને એમાં પહેલાં બેંકવાળી એન્ટ્રી આવે છે ને પછી કેપિટલવાળી આવે છે. જ્યારે એન્ટ્રી નંબર 3-4 માં ઊંધું છે સ્ટુડન્ટ, પહેલાં કેપિટલની એન્ટ્રી છે પછી બેંકવાળી એન્ટ્રી કરવાની છે. ઓકે, એવી રીતે ફર્સ્ટ કોલની એન્ટ્રી બહુ ઇઝી છે સ્ટુડન્ટ. એન્ટ્રી નંબર 3-4 જે છે એમાં ખાલી એલોટમેન્ટ વર્ડની જગ્યાએ ફર્સ્ટ કોલ વર્ડ કરી નાખો, એટલે થઈ ગઈ તમારી એન્ટ્રી નંબર 5 એન્ડ 6. અને લાસ્ટ 2 એન્ટ્રીમાં ખાલી ફર્સ્ટ કોલ વર્ડની જગ્યાએ ફાઇનલ કોલ કરી નાખો, એટલે તમારી થઈ ગઈ લાસ્ટ 2 એન્ટ્રીઝ. ઓકે સ્ટુડન્ટ, બીજી એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વાત, એપ્લિકેશન અકાઉન્ટ જે છે એ પહેલાં ક્રેડિટ થાય છે અને પછી ડેબિટ થાય છે. એટલે કે જો તમે એનું લેજર બનાવો તો એ લેજર સ્ક્વેર્ડ અપ થઈ જશે, બે બાજુનો ટોટલ સેમ આવશે, કારણ કે એક ટેમ્પરરી અકાઉન્ટ છે સ્ટુડન્ટ. ઓકે, અને એક બીજું યાદ રાખજો, આખા સમમાં તમે એક વસ્તુ નોટિસ કરી હશે કે બેંક અકાઉન્ટ ડેબિટ જ થાય છે. જો બધી એન્ટ્રી તમે ચેક કરો, બધામાં બેંક ડેબિટ જ જોવા મળશે, ક્યાંય બેંક ક્રેડિટ નહીં જોયું હોય તમે. વાય? સીધી વાત છે સ્ટુડન્ટ કે આપણે કંપની છીએ, આપણે પૈસા લેવાના છે, પબ્લિક આપણને પૈસા આપે છે, બરોબર. આપણું બેંક બેલેન્સ વધવાનું જ છે, આપણે કોઈને પૈસા દેવાના નથી, આપણે પૈસા લેવાના છે. એટલે બેંક અકાઉન્ટ હંમેશા ડેબિટ જ થશે. અને એની સામે એક બીજી વસ્તુ તમે નોટિસ કરી હશે કે કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ જ થશે. જો આ બધી એન્ટ્રીમાં કેપિટલ અકાઉન્ટ ક્રેડિટમાં જ જોવા મળશે તમને, ક્યાંય કેપિટલ ડેબિટ નહીં થાય. સ્ટુડન્ટ, કેપિટલ આમે હંમેશા ક્રેડિટ જ થાય છે, કારણ કે ઓનર ઇઝ ધ ગીવર. વેન એવર ઓનર ઇઝ ધ ગીવર, વિચ અકાઉન્ટ ગેટ્સ અફેક્ટેડ? કેપિટલ, બરોબર. ઓકે, એટલે કેપિટલ હંમેશા ક્રેડિટ જ જોવા મળશે તમને, એક પણ એન્ટ્રીમાં કેપિટલ ડેબિટ નહીં જોવા મળે તમને, અને બેંક ડેબિટ જ થશે. પણ બાકી બધા અકાઉન્ટ છે ને એ ક્રેડિટ ને ડેબિટ બે જોવા મળશે. જેમ કે જુઓ, એપ્લિકેશન પહેલાં ક્રેડિટ થયું પછી પાછું ડેબિટ થઈ ગયું. એવી રીતે એલોટમેન્ટ ઉપર ફોકસ કરો, એલોટમેન્ટ પહેલાં ડેબિટ થાય છે પછી ક્રેડિટ થાય છે, એટલે એ અકાઉન્ટ બી સ્ક્વેર્ડ અપ થઈ જાય છે. એવી રીતે ફર્સ્ટ કોલ જુઓ, ફર્સ્ટ કોલ પહેલાં ડેબિટ થાય છે પછી ક્રેડિટ થાય છે. ઓકે, તો દેટ ઇઝ ઓલ્સો સ્ક્વેર્ડ અપ. એન્ડ સો ફોર ફાઇનલ કોલ, ફાઇનલ કોલ અકાઉન્ટ ઇઝ ઓલ્સો ડેબિટેડ ફર્સ્ટ એન્ડ ધેન ક્રેડિટેડ, મીન્સ ઇટ ઇઝ ઓલ્સો સ્ક્વેર્ડ અપ. ઓકે સ્ટુડન્ટ, હવે જર્નલ એન્ટ્રી ઓલરેડી આપણે ડિસ્કસ અગાઉ બી કરેલી છે સ્ટુડન્ટ, આ ફરી વાર એક શોર્ટ ક્વિક ગ્લાન્સ જોઈ લીધું આપણે, બરાબર, ક્વિક રિકેપ લઈ લીધું. ચાલો, તો હવે આપણે ટાઈમ ન બગાડતા સીધો એક પ્રેક્ટિકલ, પહેલો આપણો આ ચેપ્ટરનો પ્રેક્ટિકલ સમ છે સ્ટુડન્ટ, એટલે બહુ ઇઝી છે, બરોબર, પછી ધીમે ધીમે ડિફિકલ્ટ સમ ઉપર આપણે આગળ વધશું. ચાલો, તમારી સ્ક્રીન ઉપર તમે જુઓ, પહેલો આપણો સમ છે, એટલે એ મારો પર્સનલ એક્ઝામ્પલ છે, ટેક્સ્ટ બુકનો કોઈ સમ નથી, આ જસ્ટ અન્ડરસ્ટેન્ડિંગ માટે છે, પછી આપણે ટેક્સ્ચ્યુઅલ સમ્સ બી આગળ સોલ્વ કરશું. ઓકે,
Let's read it. XYZ Limited issued 1 lakh equity shares each of rupees 10 as under. So how many shares we have issued? Yes, 1 lakh. 1 lakh share apne issue kiya. What is the price of one share? Yes, 10 rupees. Price of one share is 10 rupees here in this sum. So એવું જરૂરી નથી કે દરેક sum માં 10 rupees જ હોય. બરોબર, ક્યારેક અલગ ભી હોય, પણ આપણા ટેક્સ્ટબુક ના મોસ્ટલી જેટલા sum છે બધામાં મોટા ભાગે 10 rupees છે. બરોબર. Now as you already know this amount we are allowing them to pay in installment. આ 10 રૂપિયા પબ્લિક એક સાથે નથી ભરવાના, આપણે ઇન્સ્ટોલમેન્ટ ફેસિલિટી આપીએ છીએ. સ્ટુડન્ટ, તો ઇન્સ્ટોલમેન્ટમાં જોઈ શકો છો તમે, ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ એપ્લિકેશન 2 રૂપીસ, સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ એલોટમેન્ટ 2 રૂપીસ, ધ નેક્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ ફર્સ્ટ કોલ ઇઝ 3 રૂપીસ, એન્ડ ધ લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ દેટ ઇઝ ફાઇનલ કોલ ઇઝ ઓલ્સો 3 રૂપીસ. સો 2, 2, 3 એન્ડ 3. ઓકે, સો ઇઝ ઇટ ઇઝ 10. 2 + 2 + 3 + 3 ઇઝ 10. એક શેર 10 રૂપિયાનો છે, એના 4 ઇન્સ્ટોલમેન્ટ આપણે ઓલરેડી પબ્લિકને કરી દીધા છે. સ્ટુડન્ટ, ઓકે, ડન. ચાલો હવે નીચે વાંચીએ. કંપની રિસીવડ એપ્લિકેશન્સ ફોર 1 લાખ શેર્સ, એટલે આપણે જેટલા શેર વેચવા માંગતા હતા એટલા જ શેર માટે એપ્લિકેશન આવી. બરોબર, એટલે મીન્સ વધારે પણ નો વેચાણા, ઓછા પણ નો વેચાણા, પણ રિયલ લાઈફમાં આવું થતું નથી સ્ટુડન્ટ. બરોબર, રિયલ લાઈફમાં એક્ઝેક્ટ જેટલા શેર તમે વેચવા માંગતા હો એની કરતાં ડિમાન્ડ ઘણીવાર વધી જતી હોય છે, વધુ લોકો શેર લેવા માટે અપ્લાય કરે છે. એટલે આપણે શું કરવું પડે, શું ડ્રો કરવો પડે, કારણ કે આપણી પાસે 1 લાખ શેર જ છે, અને લેવાવાળા જો વધી જાય તો આપણે બધાને તો શેર ન આપી શકીએ. આવલા જેવું છે સ્ટુડન્ટ, આપણી પાસે એક જોબ હોય ને ઇન્ટરવ્યુ દેવા 5 જણા આવે તો કાંઈ 5 એ 5 ને તો નોકરી ન મળે ને સ્ટુડન્ટ. આપણે 5 માંથી કોઈ એકને સિલેક્ટ કરવો પડે. એવી રીતે અહીંયા જો આપણે 1 લાખ શેર બહાર પાડ્યા હોય અને એની કરતાં વધારે એપ્લિકેશન આવે સ્ટુડન્ટ, તો સ્વાભાવિક છે કે આપણે બધાને તો શેર ન આપી શકીએ, એટલે આપણે ડ્રો કરવો પડે. પણ આ એક્ઝામ્પલમાં એવું નથી સ્ટુડન્ટ, આ એક્ઝામ્પલ શીખવા માટે છે. એટલે આપણે એવું માની લઈએ છીએ કે જેટલા શેર આપણે બહાર પાડ્યા એટલી જ એપ્લિકેશન આવી. ઓકે, ચાલો હવે આપણે પહેલાં એક કેલ્ક્યુલેશન કરી લેવું પડે સ્ટુડન્ટ. આપણે જે સમ સ્ટાર્ટ કરીએ એ પહેલાં એક ક્વિક કેલ્ક્યુલેશન કરી લઈએ. ચાલો, તો મેં અહીંયા જો 4 એ 4 ઇન્સ્ટોલમેન્ટની અમાઉન્ટનું કેલ્ક્યુલેશન લખ્યું છે સ્ટુડન્ટ, તમે જોઈ શકો છો તમારા સ્ક્રીન ઉપર. ધ ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ ઇઝ એપ્લિકેશન મની. ઓકે, પહેલો ઇન્સ્ટોલમેન્ટ એપ્લિકેશનનો છે સ્ટુડન્ટ. તો આપણે કેટલા શેર બહાર પાડ્યા હતા જસ્ટ વિચારો તમે. યસ, 1 લાખ શેર સ્ટુડન્ટ આપણે બહાર પાડેલા છે. ઓકે, અને એક શેર ઉપર પબ્લિકને 2 રૂપીસ પે કરવાના છે પહેલો ઇન્સ્ટોલમેન્ટ. બરાબર, 10 આપણે હમણાં જ વાત થઈ સ્ટુડન્ટ કે 10 રૂપિયા એક સાથે નથી ભરવાના, ઇન્સ્ટોલમેન્ટમાં ભરવાના છે. તો પહેલો ઇન્સ્ટોલમેન્ટ કેટલાનો છે આપણે ફરીવાર ક્વેશ્ચન જોઈ લઈએ. જો અહીંયા ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ જે છે સ્ટુડન્ટ, એ એપ્લિકેશન મની 2 રૂપીસ છે. તો આપણે કેટલા શેર વેચ્યા છે સ્ટુડન્ટ, કેટલા શેર્સ માટે એપ્લિકેશન્સ આવી છે? યસ, 1 લાખ શેર્સ. 1 લાખ શેર વેચાણા સ્ટુડન્ટ આપણે, અને એક શેર ઉપર 2 રૂપીસ આપણને જો મળે તો 1 લાખ ઉપર કેટલા મળે? યસ, 1 લાખ ઇન્ટુ 2 2 લેક્સ, 2 લેક્સ રૂપીસ, 2 લાખ રૂપિયા આપણને મળે સ્ટુડન્ટ. બરાબર, એવી. ઓકે, એટલે એપ્લિકેશનની અમાઉન્ટ કેટલી થઈ સ્ટુડન્ટ? 2 લેક્સ. એટલે આપણે એપ્લિકેશનની જે જર્નલ એન્ટ્રી કરશું, પહેલી 2 એન્ટ્રી તમને ખબર છે એપ્લિકેશનની હોય તો પહેલી 2 એન્ટ્રીમાં અમાઉન્ટ કેટલી આવશે? 2 લેક્સ. એવી રીતે સ્ટુડન્ટ બીજો ઇન્સ્ટોલમેન્ટ છે એ એલોટમેન્ટનો છે. એલોટમેન્ટમાં પણ 2 રૂપીસ જ છે, સેમ નંબર ઓફ શેર્સ બી સેમ છે. એટલે 1 લાખ ઇન્ટુ 2, એલોટમેન્ટ મની ઇઝ ઓલ્સો 2 લેક્સ. ધ નેક્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ ઇઝ ફર્સ્ટ કોલ મની. સ્ટુડન્ટ ફર્સ્ટ કોલ મની અલગ છે, ફર્સ્ટ કોલ મની 3 રૂપીસ છે. ઓકે, તો 1 લાખ શેર્સને હવે આપણે 3 થી મલ્ટીપ્લાય કરશું. 1 લાખ ઇન્ટુ 3 ઇઝ 3 લેક્સ, અને ફાઇનલ કોલ બી 3 રૂપીઝનું છે, એટલે અગેઇન 1 લાખ ઇન્ટુ 3 3 લેક્સ. ઓકે, તો 4 ઇન્સ્ટોલમેન્ટમાં આપણને પૈસા મળશે સ્ટુડન્ટ. પહેલો ઇન્સ્ટોલમેન્ટ 2 લેખનો થશે, એટલે પહેલી 2 જર્નલ એન્ટ્રીમાં અમાઉન્ટ 2 લેખ આવશે. એલોટમેન્ટની જે 2 જર્નલ એન્ટ્રી થશે એમાં બી 2 લેખ આવશે, એટલે કે એન્ટ્રી નંબર 3 અને 4માં બી 2 લેખ અમાઉન્ટ આવશે. પછી એન્ટ્રી નંબર 5 અને 6 ફર્સ્ટ કોલ મની. ઓકે, તો એન્ટ્રી નંબર 5 અને 6માં 3 લેક્સ આવશે, અને જે લાસ્ટ 2 એન્ટ્રી જર્નલ એન્ટ્રી તમે કરશો સ્ટુડન્ટ, ધેટ ઓલ્સો વિલ બી ઓફ 3 લેક્સ.
અને ટોટલ અમાઉન્ટ વિલ બી 10 લેક્સ સ્ટુડન્ટ, કારણ કે શેરની પ્રાઇસ 10 રૂપિયા છે, એટલે 1 લાખ ઇન્ટુ 10, ટોટલ અમાઉન્ટ વી શુડ રિસીવ ઇઝ 10 લેક્સ. 10 લાખ રૂપિયાના શેર આપણે બહાર પાડ્યા છે, એટલે બધા ઇન્સ્ટોલમેન્ટનો ટોટલ જો તમે કરો તો દેટ વિલ બી 10 લેક્સ. ચાલો તો હવે જર્નલ એન્ટ્રી સ્ટાર્ટ કરીએ. સ્ટુડન્ટ તમને ઓલરેડી ખબર છે જર્નલ એન્ટ્રી બધી તમે ગોખી નાખી છે, સમજી પણ લીધી છે, હોમવર્ક બી થઈ ગયું છે, એટલે હવે એન્ટ્રી તમારે સીધી એક્ઝામમાં લખી જ નાખવાની છે કાંઈ વિચાર કર્યા વગર. પહેલી બે એન્ટ્રી ફિક્સ જ છે સ્ટુડન્ટ, બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર એપ્લિકેશન અકાઉન્ટ, એન્ડ સેકન્ડ એન્ટ્રી ઇક્વિટી શેર એપ્લિકેશન અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ, એન્ડ અમાઉન્ટ યુ ઓલરેડી નો સ્ટુડન્ટ, અમાઉન્ટ તમને ખબર જ છે, ધ અમાઉન્ટ ઇઝ 2 લેક્સ. એ 2 લેક ક્યાંથી આવ્યા છે જોઈ લઈએ ફરી વાર. જો એપ્લિકેશનની વર્કિંગ નોટ્સમાં મેં 2 લેક લખેલા છે સ્ટુડન્ટ, ઓકે, એટલે આપણે 2 લેક્સની પહેલી બે એન્ટ્રી થશે. ચાલો, ઇઝ ધેટ ક્લિયર સ્ટુડન્ટ? નાવ આફ્ટર એપ્લિકેશન વિચ ઇન્સ્ટોલમેન્ટ ઇઝ ધેર? યસ, એલોટમેન્ટ. સો એન્ટ્રી નંબર 3 એન્ડ 4 વિલ બી ઓફ એલોટમેન્ટ સ્ટુડન્ટ. હવે એલોટમેન્ટની એન્ટ્રી જે છે એ તમને ખબર જ છે, અહીંયા જે એપ્લિકેશન વર્ડ લખ્યો છે એને ખાલી ચેન્જ કરી નાખવાનો છે, એપ્લિકેશનની જગ્યાએ કયો વર્ડ આવી જશે? યસ, એલોટમેન્ટ. અને એન્ટ્રી રિવર્સ ફ્લિપ થઈ જશે સ્ટુડન્ટ, બેંકવાળી એન્ટ્રી જે છે એ એન્ટ્રી નંબર 4 થઈ જશે, અને આ જે કેપિટલવાળી એન્ટ્રી છે એન્ટ્રી નંબર 2 જે છે એ 3 થઈ જશે. તો યુ કેન સી ઇન યોર સ્ક્રીન દેટ જર્નલ એન્ટ્રી નંબર 3 ઇઝ લાઈક ધીસ. સ્ટુડન્ટ સોરી, અહીંયા એક અમાઉન્ટ ચેન્જ થઈ ગયું છે, આપણે સોરી અમાઉન્ટ ચેન્જ કરી નાખીએ. એન્ટ્રી નંબર 3, સોરી, લેટ્સ ચેન્જ, મેક ઇટ 2 લેક્સ. ઓકે સ્ટુડન્ટ, ભૂલથી આ અમાઉન્ટ અહીંયા ખોટી પ્રિન્ટ થઈ ગઈ હતી મારાથી, તો અહીંયા જો હું લેક્ચરમાં જ હવે રેક્ટિફાઈ કરી નાખું છું. 2 લેક્સ, ઓકે. ચાલો તો હવે અમાઉન્ટ ઇઝ રેડી સ્ટુડન્ટ, લેટ્સ રિઝ્યુમ અવર લેક્ચર. ઓકે, સો એન્ટ્રી નંબર 3 એન્ડ 4 ઇઝ ફોર એલોટમેન્ટ. એન્ટ્રી નંબર 3 ઇઝ ઇક્વિટી શેર એલોટમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ, એન્ડ એન્ટ્રી નંબર 4 બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર એલોટમેન્ટ અકાઉન્ટ, એન્ડ દેટ ઇઝ 2 લેક્સ, બીકોઝ એલોટમેન્ટ મની ઇઝ ઓલ્સો 2 લેક્સ. ચલો સુણ, એલોટમેન્ટ પછી કયો ઇન્સ્ટોલમેન્ટ આવે છે? યસ, એલોટમેન્ટ પછી આવે છે ફર્સ્ટ કોલ. તો ફર્સ્ટ કોલની એન્ટ્રી સુણ હવે બહુ જ ઇઝી થઈ જશે. હવે એન્ટ્રી નંબર 3 એન્ડ 4 વિલ બીકમ એન્ટ્રી નંબર 5 એન્ડ 6. ખાલી એન્ટ્રી નંબર 3માં જે એલોટમેન્ટ વર્ડ છે એ કાઢીને તમારે શું લખી નાખવાનું છે? યસ, ફર્સ્ટ કોલ. અને એવી રીતે એન્ટ્રી નંબર 4માં પણ જે એલોટમેન્ટ વર્ડ છે ખાલી એને ચેન્જ કરવાનો છે, એની જગ્યાએ આવી જશે ફર્સ્ટ કોલ. સો એન્ટ્રી નંબર 5 એન્ડ 6 વિલ બી લાઈક ધીસ, ઇક્વિટી શેર ફર્સ્ટ કોલ અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ 3 લેક્સ. સ્ટુડન્ટ ફર્સ્ટ કોલની અમાઉન્ટ 3 લેક્સ છે, તમને ઓલરેડી ખ્યાલ છે, આપણે વર્કિંગ નોટમાં જોયું હતું. એવી રીતે એન્ટ્રી નંબર 6માં પણ સેમ અમાઉન્ટ આવશે, બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર ફર્સ્ટ કોલ 3 લેક્સ. અને હવે છેલ્લી બે એન્ટ્રી સ્ટુડન્ટ, છેલ્લી બે એન્ટ્રી પણ 3 લેક્સની જ થશે, કારણ કે ફાઇનલ કોલ ઇઝ ઓલ્સો ઓફ 3 લેક્સ. ઓકે, તો હવે એન્ટ્રી નંબર 7 અને 8 આપણે કરવાની છે સ્ટુડન્ટ, આમાં બહુ જ નાનો ચેન્જ કરવાનો છે. એન્ટ્રી નંબર 5 એન્ડ 6 વિલ બીકમ એન્ટ્રી નંબર 7 એન્ડ 8. યસ, the only change you are supposed to do is instead of the word first call you have to insert the word final call, and that will be entry number 7 and 8. You can see in your screen that equity share final call account debit to equity share capital account, and bank account debit to equity share ફાઇનલ કોલ અકાઉન્ટ. ઓકે સ્ટુડન્ટ, તો આખો સમ તમારા કમ્પ્યુટર સ્ક્રીન ઉપર છે, બસ નરેશન બી લખવાનું હોય છે સ્ટુડન્ટ. આ પહેલો આપણો સમ હતો એટલે સાથે નરેશન હું નથી લખ્યું મેં, બરોબર. પછી આગળ આપણે નરેશન બી સમજી લેશું, બહુ ઇઝી છે નરેશન, આપણે આપણા ઓન વર્ડ્સમાં લખશું, બરોબર. કોઈ એવું જરૂરી નથી કે ટેક્સ્ટ બુકમાં જે લખ્યું એ જ લખું. સો ડોન્ટ બોધર અબાઉટ નરેશન, એન્ટ્રીઝ ખાલી યાદ રાખી લો.
ઓકે, દરેક સમમાં શું આ જ એન્ટ્રી બધી હોય છે, ખાલી અમાઉન્ટ જ ચેન્જ થયા કરશે, એન્ટ્રીઝ વિલ બી સેમ. ઓકે, તો આઈ એમ શ્યોર કે આખો સમ તમને ખ્યાલ આવી ગયો છે. દરેક એન્ટ્રીને ફરીવાર રિફર કરજો, આમાં કાંઈ ભૂલ રહી ગઈ હોય તો મને મેસેજ કરજો. ઓકે, ઉતાવળમાં ટાઈપિંગ એરર ઘણીવાર થતી હોય છે શું, તો આઈ એમ શ્યોર યુ વિલ કન્સિડર ઇટ. ઓકે શું, હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક નવો ટોપિક શીખવાનો છે શું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઓવર સબસ્ક્રિપ્શન, એટલે કે જો આપણે જેટલા શેર બહાર પાડ્યા હોય એની કરતાં વધારે એપ્લિકેશન્સ જો આવી જાય તો શું કરવું, બસ દેટ ઇઝ નોન એઝ ઓવર સબસ્ક્રિપ્શન. તો આપણે એની ચર્ચા કરશું નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, ટિલ ધેન હેવ અ નાઇસ ટાઈમ સ્ટુડન્ટ, ટેક કેર.